Ishtadeva Purushottam Shanti Dhamma Devadhideva Parameshvara Purnakama Sakaramitya Sukhasa Garadivyayanga Satasangaranga Yamayanga Bharaya Banga Sri Hari Krishna Namo Namaha Sri Pragata Purushottamaya Namo Namaha Swaminarayan Re Savanta Dharasho Santerna Postudi Trijane Divasha Sriji Maharaja Sri Garuda Madhye Dada Khachana Darbarama Sajane Same Ugamne Bar Uradani Vasariye Dolya Par Virajatata અને કાળા શેડાનો કેશ પહેર્યો હતો અને દોડો ચોપાડ વઈટો હતો અને દોડી પાગ માથે બાંધી હતી અને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ જાંજ પખાજ લઈને કીર્તન ગાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી પસ્તીતે સર્વને શ્રીજી મહારાજે છાના રાખ્યા ને એમ બોલ્યા જે સર્વ સાંભળો એક વાર્તા કરીએ એમ કહીને જાજીવાર સુધી તો નેત્ર કમળને મીચી અને વિચારી રહ્યા અને પસ્તી બોલ્યા જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે જે પોતપોતાના વર્ણાશ્રમના જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા સના સાધન ભગવાનની પ્રસન્નતાના સાધનની વાત ચાલે છે એમાં એક મહારાજ કહેશે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વ પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાક છે અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું અને જ્યારે અંતરમાં કાંઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતવન કરવું અને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું અને અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંતકરણ દેવતા વિષય એ સર્વથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું અને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં કેમ જે આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધરી આવ્યો છે અને જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વને પેટે જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કુતરીઓ જેટલી મીનડીઓ જેટલી વાનરીઓ એ આદિક જે જે 84માં જીવ 84ની ભમણા કરી અને આવ્યા છે કેટલા બધા હગાવાલા થાય બધાને છોકરાને લગ્નમાં બોલાવો ને આ એકના જ બોલાવો બીજા બધા બોલાવો કારણ કે બધું અજ્ઞાને કરીને વિસ્તરી ગયું છે તો સારું છે નહીતર તો એની ચિંતામાં ઊંચા જ ન આવી દૂર દેખાતું હોય અને ઓળખાણ હોય તો કેટલી ચિંતા વધે
આહા, દુનિયા માત્રની ચિંતા વરવી પડે એટલે નથી હારું છે. 84માં જીવશે તે સર્વને પેટે એક વખત નહીં કેટલી વાર જન્મ ધીરાશે. અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં એને કઈ સ્ત્રી નથી કરી, અને સર્વે પોતાની સ્ત્રીઓ કરીશ તેમજ જીવે. સ્ત્રીના દેહ ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વને પોતાના ધણી કર્યાશ. તેટલા માટે જેમે 84 લાખ જાતના સગપણને હમણાં માનતા નથી, એ તો નથી માનતા, કારણ કે ખબર નથી એટલે નથી માનતા. હોય નહીં તત્મા એના વિના રહી નહીં. હા, એ અજ્ઞાને કરીને વિસ્તરી ગયો, ખબર જ ચાશ. હામો ધકે તોય ખબર પડે, તોય કઈ ખબર ન પડે કે આ મારો હગો છે. નથી હારું છે બધું. તથા 84 લાખ જાતના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમજ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહીં, અને આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહીં. કેમ જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં, તો આ દેહનો સંબંધ પણ નહીં રહે. તે માટે દેહ ગેહાદિક સર્વ પદાર્થને, દેહ એટલે શરીર, આ શરીર ને, અને ગેહ એટલે ના ના ના, આત્મા તો આત્મ સ્વરૂપે થવાનું છે, આ તો ત્યાગ કરવાની વાત ચાલે છે. દેહ ગેહ આદિ પદાર્થને અસત્ય જાણી, ગે એટલે શું હરિકૃષ્ણભાઈ, ઘર, સ્થૂળ શરીર નહીં, સ્થૂળ શરીર એટલે દેહ, એટલે તો દેહ થયું. આ તો ગેહ, દેહ અને ગેહ એટલે પોતાની જે આમ ઘર વખરી, ઘર ને બધું ઈ. હા, સર્વ પદાર્થને અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહી અને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી, અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો, અને જે આવી રીતે નથી સમજતો અને કેવળ દેહાભિમાની અને પ્રાકૃત મતિ વાળો છે, અને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો, એવું લખ્યું આમાં. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, એણે કરીને પશુનું પણ કલ્યાણ થાય. આ પશુ જેવા પીડાશે ને, થાય ખરું કલ્યાણ, પણ એ પશુ કહેવાય. હા, પશુ તો કહેવાય જ, તો મનુષ્યનું કલ્યાણ થાય એમાં શું આશ્ચર્ય કહેવાય. પણ એને ખરેખરો ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહી એવી સમજણ હોય તેને જ કહીએ. અને એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વ માયાના ભાવથી મુક્ત થઈ અને અરચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામમાં જાયશ. તે અક્ષરના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર, એક રસ ચૈતન્ય છે, જેને ચિદાકાશ કહીએ, બ્રહ્મોલ કહીએ. અને અક્ષર બીજે રૂપે કરી અને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે. અને અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધમ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને અક્ષરધામને વિશે શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે. અને અક્ષરધામને વિશે અક્ષરના સાધમ્યપણાને પામ્યા એવા અનંત કોટી મુક્ત રહ્યા છે, ને અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે. માટે આપણા સત્સંગી સર્વને તો એમ નિશ્ચય કરવો, જે આપણે અક્ષરરૂપ જે મુક્ત ત્યાંની પંક્તિમાં ભળવું છે, અહીંયા બેવું છે, વા બીજે નહીં. અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત ને તુચ્છ એવું જે માઈક શું તેને ઈચ્છવું નથી, અને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી,
અને ભગવાનનું અતિશય મહાત્મય યથાર્થ સમજીને ભગવાન વિના બીજા જે સ્ત્રી ધનાદિક સર્વ પદાર્થ તેની જે વાસના તેને દેહ સતે ટાળી નાખવી, નહીતર તો નહીં ટળે. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને સિદ્ધિઓમાં લોભાઈ જાય. હા, રૂપમાં બહુ હોય ને તો મહારાજ આ વિમાર લઈને જાય ને આમ રૂપવંતી અપસરાઓ રાખે અને એવા હાર હોય ને આમ સુગંધીમાન ને આંખને ગમે એવા, અને આમ લઈને ઉભી હોય લ્યો ડોકું રાખો તરત પહેરાઈ દે. હા, ડોકું આમ કરે પહેરાઈ દે, તેમ તક પહેરવા દે ને તાર લ્યો તો વિમાન ત્યાં વહી જાય. કોઈને કોઈ ખાદ્ય પદાર્થમાં રસ હોય એમાં વાસના હોય તો એવા સરસ હવે ભગવાન ત્યાં સર્જે એટલે બાકી શું રહે. એટલે તો આમ એમ થાય કે આ વિમાને ધીમું ધીમું હાલે છે અને આ ગોટા ને આ મરચાના ભજીયાન મુકાય પુસર આવે મુકાતા છે લાવલે તારે એક પડીકું વારલે પ્લેનમાં બેઠા બેઠા ખવાય છે. આ લાંબો રસ્તો છે ત્યાં તો ભાઈ વ્યૂ જાય કાંઈ ન રહે. એ બધું જેટલું ખાવું હોય ને જેટલું જોવું હોય બધું કરી લેવું પણ ઈચ્છા ન પસીરે એવું કરી નાખવું. હા, પછી ઈચ્છા એમના રિયા કરે જ નકામું. એટલે મહારાજ કહેશે દેહ સતે ટાળી નાખવું અને ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે તેને ભગવાનના ધામમાં જતા જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય. એ સિદ્ધિ બીજી કઈ, જેને જેમાં રસ, એવું નથી કે સિદ્ધિ એટલે સોના મોર. જેને જેમાં રસ હોય ને જેમાં લોભાય, માનમાં લોભાય ને, સાધુ બીજામાં ન લોભાય માનમાં લોભાય કે વાહ આ બધા દંડવત કરે ને વાહ વાહ કરે ને તો અહીંયા એવું દેખાડે બધા દંડવત કરવા માંડે આમ તમે પ્લેનમાં બેઠા હોય રાખો રાખો જ કેવા જવું પડે ને આ તો વ્યા જાય એવું છે. આ તો સિદ્ધિ એટલે એવું નહીં કે સોના મોર જ, ઈ દેખાડે કે મારા આને તો આ તો ભૈર થઈ ગયા, આ તો અહીં દંડવત કરતા એ વહી ગયા અને વિમાને વહી ગયું એકલા રહ્યા લ્યો તારે આવું બધું થાય છે. આ સિદ્ધિઓ તે ભગવાનને મૂકીને સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. માટે સર્વ પદાર્થની વાસના ટાળી અને ભગવાનને ભજવા. પ્રથમનું 21મું વચનામૃત છે વાસના ટાળવાનું. બસ ભગવાન ભજવાના, પદાર્થ માત્રમાંથી વાસના ટાળી અને ભગવાન ભજવા. નહીતર દેહ સતે જો ન ટાળી તો પછી નડતરૂપ બહુ થાય છે. હરિચરિત્રામૃત સાગર. તે ભગવાન બ્રહ્માંડો સર્જવાની ઈચ્છા કરે છે ત્યારે અક્ષર પુરુષ દ્વારા મૂળ માયા તરફ દ્રષ્ટિ કરી તેમાંથી પ્રધાન પુરુષ અને તેમાંથી બ્રહ્માંડના કારણરૂપ તત્વોને સર્જ્યા. પ્રથમ પ્રધાન પ્રકૃતિમાંથી મહત્તત્વ ઉપજેશ, તેમાંથી તેમની ઈચ્છાએ કરીને સાત્વિક, રાજસ અને તામસ અહંકાર થાય છે. તામસ અહંકારમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે, તેમાંથી આકાશ, આકાશમાંથી સ્પર્શ માત્રા અને તેમાંથી વાયુ, વાયુમાંથી રૂપ માત્રા અને તેમાંથી તેજ, તેજમાંથી રસ માત્રા અને તેમાંથી જળ, જળમાંથી ગંધ માત્રા અને તેમાંથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. બધા તત્વો પોતપોતાના કારણ તત્વોથી આવૃત થઈને જ બીજા તત્વોને સર્જે છે. રાજસંકાર થકી શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ગ્રાણ આ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો, વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ એ ચાર કર્મ ઇન્દ્રિય, એ પાંચ કર્મ ઇન્દ્રિયો. પ્રાણ અને બુદ્ધિ થાય છે. સાત્વિક અહંકાર થકી મન તથા ઇન્દ્રિયોના દેવતા થાય છે અને બધા તત્વોથી ભગવાનની પ્રેરણાથી પોતપોતાના અંશથી વિરાટ પુરુષ
જે ઈશ્વર તેનો વિરાટ નામે દેહ સર્જ્યો તે ઈશ્વર પોતાના અંગમાંથી થયેલા જડને વિશે સૂઈ રહ્યા માટે નારાયણ કહેવાયા. તે વિરાટ પુરુષની નાભીમાંથી કમળ થયું, તેમાંથી રજોગુણમય બ્રહ્મા ઉત્પન્ન થયા. ભગવાને બ્રહ્મા રૂપે થઈ અને મરચ્યાદિક પ્રજાપતિઓની સૃષ્ટિ કરી, તેમજ સ્વયંભૂ મનુ, દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, ગંધર્વો, મનુષ્ય, પશુ પક્ષી, રાક્ષસ, અપસરા, નાગ, કિન્નર તથા બીજા સર્વે જીવજંતુ આકાશ, જળ અને ભૂમિમાં રહ્યા. તે સૌને જેમ જેને ઉપજ્યાની રીતિ છે તે રીતે સરીજા. તેમાં કેટલાક તો રજોગુણી અને તમોગુણી છે અને તે પ્રમાણે કર્મે કરી વારે વારે જન્મે છે. ભગવાનની ભક્તિ કરી નિર્ગુણ થાય છે, તે મુક્ત થાય છે. શિવ બ્રહ્મા અને વિષ્ણુ રૂપે જગતનો સહાર, ઉત્પત્તિ અને રક્ષા ભગવાન કરે છે અને કર્મ પ્રમાણે સૌને ફળ આપે છે. એવા એક પરમાત્મા સૌના નિયંતા છે, બીજા સૌ એ પરમાત્માને આધીન છે. આવું જ્ઞાન સત્પુરુષ પાસેથી પામ્યા પછી જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. હા, આ જાણ્યા પછી કાંઈ બાકી રહેતું નથી એટલે જાણી લીધું ને, આજ તો હાઈ ભરું તમે એટલે જાણી લીધું. આવા જ્ઞાનયુક્ત થઈને ભક્તિ કરે તે ભગવાનના ધામને પામે છે. શ્રીહરિ ભક્તિ માતાને કહે છે, હવે વૈરાગ્યનું સ્વરૂપ તમને કહું છું. શેનું? વૈરાગ્યનું. હા, એટલે આમ બહુ ટટાર થઈને આંભરજો, વૈરાગ તો પાછું બધું મુકાઈ દેશે એટલે પાછા એવા ટાણે વૈરાગ ચડી જાય, મૂકીને વહી જાય, પછી માથું ખંજોડવાનું રે. હા, આ દેહ અને દેહના સંબંધી પદાર્થ જે પુત્ર, ધન, ઘર, પશુ, વાહન, આભૂષણ વગેરેમાં જે અરુચિ વર્તે તેને વૈરાગ કહેવાય. મૂકીને વહી જાય એટલે વૈરાગ નહીં હોય, અરુચિ વર્તે. મૂકીને વહી જાય ને અંદર ભૈરું હોય તો અરુચિ ન કહેવાય. સાથે રહી અને અરુચિ વર્તે તેને વૈરાગ્ય કહેવાય. ભગવાન વિના સારા નશા બધા જ પ્રકારના ભોગમાં તથા સ્વર્ગાદિક લોક સંબંધી ભોગમાં અરુચિ રહે તે જ સાચો વૈરાગ્ય છે. પેલા કથા આવે છે નિષ્કુળાંત કાવ્યમાં, એક ઋષિ સિલોન્સ નામના ઋષિ, એ પોતે ઘઉંના ખેતર હોય એમાં હલો કરે, હલા મમજો ને, વીણી લીધા અને પાછળ હલો કરે અને એમાંથી 15 દિવસ હલો કરે ત્યારે માંડ રોટલા ભેગા થાય. એ રોટલાની તૈયારી કરે ને જમવા બેસે, એને નિયમ પાછો કે અતિથિને જમાડીને જમવું. એમાં દુર્વાસાજી અતિથિ ના આવે આની પરીક્ષા લેવા, તમારે જોઈએ આને કેટલી ધીરજ હશે. તે આવીને બે જ જાય કે મારે તો આટલું જોઈશે, હું તો બહુ ભૂખો છું, એટલે બધું સાફ કરીને વહી જાય. તોય પાછા આ સિલોન્સ વૃત્તિ વાળા ઋષિ પગે લાગે, બહુ સારું કર્યું, ધન્ય ભાગ્ય હું કે આજે અતિથિનું સ્વાગત કરીએ. પાછા બીજા 15 દિવસ થાય અને તૈયારી કરે અને અતિથિની રાહ જોવે પાછા કે અતિથિને જમાડ્યા સિવાય જમાય નહીં. ત્યારે ધીરજ આખ્યાનની આ કથા આવે છે. ત્યારે પેલા આવીને બેસી જાય પાછા કે હું તો બહુ ભૂખો છું, આને બધું જેટલું બનાવ્યું હોય ને બધું જમી અને ચડું કરીને વહી જાય. આમ કરતા કરતા એક વર્ષ થવા આવ્યું પણ સિલોન્સ વૃત્તિવાળા ઋષિની ધીરજ ડગી નહીં. પેલા થાયકા દુર્વાસાજી કહે કે દૈન સેવો તમને, મેં આવા ધાયરા નહોતા કે તમારી ધીરજને તો બલિહારીશ કે એક વરા વહી જો હું થાયકો પણ તમે ન થાયકા. ત્યારે આકાશમાંથી બધા દેવો આવ્યા આમને આ તપ જોઈને. આ દેવો આવ્યા કે ચાલો બેસી જાઓ, બેસી જાઓ, વિમાન લઈને હોય બે જ જાઓ. પેલા ઋષિ કે આ દેકારા સેના કરો, પેલા શાંત થાવ, શું છે આ બધું? અરે વિમાનમાં બે જાઓ, તમારું તપ જોઈએ અને સ્વર્ગલોક તમને પ્રાપ્ત થયું
અને સ્વર્ગ લોકમાં ત્યારે આ સિલોન્સ વૃત્તિવાળા ઋષિ કે અહીંયા હોય શું પેલા કહો અહીંયા ઓ અહીંયા તો સુખ સુખની સીમા અહીંયા તો કે બાકી જ ન હોય સુખમાં આ ઋષિ કે કાયમ ટકે ના એ તો તમારા પુણ્ય હોય ત્યાં લઈ પાછા જાઓ મારે જોતું નથી કે પાછા જાઓ તમે મારે નથી જોતું આ બરાબર છે લ્યો આમ કહી દીધું આને શું કે નડે કહો આને કઈ નડે ત્યારે એવી વાત છે આ તો સ્વર્ગાધિક લોક સંબંધી ભોગમાં અરુચિ રહે તે જ સાચો વૈરાગ છે ત્યારે માતાએ પૂછ્યું તે વૈરાગ કેવી રીતે ઉપજે ત્યારે શ્રીહરિ કહે સાચા વૈરાગવાળા સંતોના પ્રસંગથી વૈરાગ ઉપજે છે તથા તેમના મુખે સાંભળેલી પાતાળથી પ્રકૃતિ પર્યંત સમગ્ર લોકોની અનિત્ય અને જે ચાર પ્રકારના પ્રલય કરીને સમજ્યામાં આવે છે તેનાથી પણ વૈરાગ થાય છે તથા તે પ્રલયોમાં નાશ પામતા નાના પ્રકારના જીવોને જન્મતા મરતા તથા જીવતા જે અનંત પ્રકારના દુઃખ પડે છે તેને સમજવાથી પણ વૈરાગ્ય થાય છે અમારે એક ભગત છે ત્યારે ભગત એમ કે મેં કે તમે કઈક બોલો સભા તે બોલ્યા કે નાના જ છે એ કે આ જગતમાં સુખિયા કોણ મેં કીધું કોણ કે જો એ કે મરી જ્યા હોય ઈ અને ન જૈનમાં હોય ઈ કાં તો જૈનમાં ન હોય અને કાં મરી ગયા હોય મેં કહે આ સૂત્ર કેટલા આ જગતમાં કે બીજા કોઈ સુખિયા જ નથી આ બે સુખિયા લ્યો કે વહી જાય પછી શું જોવાનું અને જૈનમાં જ નથી અને શું જોવાનું લ્યો મેં કીધું મારો આ ક્યાંથી વેદાંતનું સૂત્ર લાગ્યો એટલે અહીંયા કહેશે આ દુઃખ પડે છે તેને સમજવાથી પણ વૈરાગ્ય થાય છે વિષયોના ભોગમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે તથા અનિતિના ફળરૂપ યમપુરીનું દુઃખ ભોગવવા પડે છે તેને જાણીને પણ વૈરાગ થાય છે અસત પુરુષના સંગથી દેહમાં અહમતા તથા દેહના સંબંધીમાં મમતાના કારણે પરવસ્તય જીવ પાપ કરે છે અસત પુરુષનો પ્રાપ્તિ થાય ત્યારે ત્યાંનું ફળ બધું જ દુઃખરૂપે ભોગવવું પડે છે ત્યારે પશ્ચાતાપનો પાર રહેતો નથી માટે સત્પુરુષના સંગથી વૈરાગ્ય સંપાદન કરવું જે કાંઈ પાપ હિંસા મિથ્યા અપવાદ ચોરી મધ્ય માંસ પાખંડ છળ દ્રોહ ગર્વ વગેરે થાય છે તે વૈરાગ્યના અભાવે થાય છે આ બધું શેના થાય વૈરાગ્યના અભાવથી નહીતર તો મિત્યાય ક્યાં કોઈના ઉપર અપવાદ મૂકવાની જરૂર અને ચોરી કરવાની ક્યાં જરૂર જેને કાંઈ જ સ્પૃહા ન હોય એને ચોરી કરીને કરવી છે શું આ બધું એ પાખંડ સળ દ્રોહ આ બધું શા માટે વૈરાગ્યના અભાવે થાય છે અને તેને લીધે જમપુરીમાં અપાર દુઃખ સહન કરવા પડે છે તેના બધાય પાપ યમરાજને ત્યાં ચિત્રગુપ્ત દ્વારા નોંધાયેલા રહે છે આ તમારા કોમ્પ્યુટર તો શું હિસાબમાં ચિત્રગુપ્ત એટલા લઈ આશે આ જગતના કેટલા બધા માણસો અને પશુ પંખ પણ એ ગમે રીતે લખી નાખે લ્યો ચોપડા તૈયાર હા તૈયાર જ્યારે જાય ત્યારે ક્લિયર ચોપડા હોય એ પછી એમને કોમ્પ્યુટર બગડ્યું છે નહીં તો કેટલાય ફાવી જાય એમાં ત્યાં કોમ્પ્યુટર બગડે એવા કેટલાય હોય તો ફાવી જાય સારું લ્યો સારું થયું તારે નોંધાયેલા રહેશે તે બધાને તેને સંભાળી આપી ને એક એક તે દરેક પાપનું દુઃખ જેમ ઘટે તેમ તેને ભોગવા આવે છે ત્યાં કોઈ પણ પ્રકારનો અન્યાય થતો નથી ત્યાં અન્યાય છે જ નહીં તો કેમ ચાલે શ્રીહરિ કહે જેમ ભોજન પાત્ર તથા આભૂષણ અગ્નિ વિના તૈયાર થાય નહીં ભોજન આપણે તૈયાર કરવું હોય તો એક તો પાત્ર જોઈ તમને કોઈ એમ કે રોટલી કરી નાખ પણ લોટ શેમાં બાંધવો જોઈ કે નહીં પાત્ર લોટ બાંધવામાં ત્યારે લોટ બાંધવામાં પાત્ર જોઈ એના વિના ન થાય હવે લોટ તો બાંધો પણ અગ્નિ વિના કઈ શેકાય લ્યો અગ્નિ હોય તો શેકાય ભલે ને ગેસ તો ગેસ પણ અગ્નિ તો જોઈને ત્યારે તૈયાર થાય છે
અને શુદ્રને તેમ વૈરાગ્ય પક્વ થયા વિના મોક્ષ માર્ગ શુદ્રે નહીં. વૈરાગ્યથી પાપરૂપી મળ બળી જાય છે, અગ્નિ પ્રગટ થાય નહીં ત્યાં સુધી કાગળમાં લખેલા અગ્નિથી કામ થાય નહીં. કાગળમાં અગ્નિ અગ્નિ એવું લખ્યું હોય અથવા ચિત્ર હોય એના ઉપર રોટલી મૂકે શેકાય? જો હાલો ને કાગળમાં બધા ચિત્ર આ બેડ બેડો ચિત્ર જ કરે હોશ, પણ એનાથી કાંઈ ન થાય તો ગેસના કોઈ બિલ ન ભરે એમ શેકાતું હોય તો એમ કાંઈ ન શેકાય. કાગળમાં લખેલા અગ્નિથી કામ થાય નહીં તેમ વૈરાગ પ્રગટા વિના કેવળ વૈરાગની વાતથી પાપનો નાશ થાય નહીં. વૈરાગ વિના મોક્ષની લાલચ રાખવી નહીં તે વ્યર્થ હશે. રાખવી વૈરાગ્યમાં દૈવત છે તેવું કશામાં નથી, લ્યો એમાં દૈવત છે એવો કોઈમાં નથી. નિધિનો પણ નિધિ વૈરાગ છે, તે મળે તો અનંત કોટી બ્રહ્માંડના સુખ લુખા લાગે છે. વૈરાગ હોય ને તો બધું લુખું લાગે, નહીતર તો રસ ભૈરું લાગે. મોક્ષ પામવાના સાધનરૂપ મનુષ્ય શરીર પામી અને પાપને માર્ગે ચાલીને તેને વ્યર્થ ગુમાવે છે તેવા આત્મહત્યારા મનુષ્ય સામે ધર્મ રાજા જોતા પણ નથી. કો આને ક્યાં માણસ બનાયા? પોતાના દૂત મારફતે તેને શિક્ષા કરે છે અને ભાગવત પંચમ સ્કંદના 26મા અધ્યાયમાં કહ્યા પ્રમાણે તે નરકના કુંડમાં નાખે છે. હો ભાગવતનો પંચમ સ્કંદ એટલે યમદંડ. નિષ્કુળાન સ્વામીનો યમદંડ વાંચો તો એ બધું ખ્યાલ આવે કે કેવા કર્મ કર્યા હોય ને કેવા નરકમાં નાખે છે અને કેવા દુઃખ ભોગવા આવે છે. એ આ બે હું એ નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યમાં લખેલું છે. એ ભાગવતનો પંચમ સ્કંદ જ છે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતે શ્રીધરમ સર્વદેવી શરમ ભક્તિ ધર્મ વાસુદેવ હરિ માધવ કેશવ.